अपने साये को इतना समझाने दे, मुझ तक मेरे हिस्से की धूप को आने दे। एक नजर में कई जमाने देखे दो, इन बूढ़ी आंखों की तस्वीर बनाने दे। बाबा दुनिया जीत के मैं दिखला दूंगा, एक बार तो अपनी नजर से दूर मुझको जाने दे। मैं भी तो इस बाग का एक परिंदा हूं, मुझको भी अपनी आवाज में गाने दे। नमस्कार मित्रों, श्री के आरांगणा आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर थी ना विद्यार्थी मित्रों, आगळना वीडियो नी अंदर अपने पागड़ी ना मूल्यांकन नी अंदर एक्जाम्पल नंबर 8 जोयो तो 7 एक्जाम्पल जोयो तो आज अपने एक्जाम्पल नंबर 8 जोईए। तमारी सामे अहीं रकम लखेली छे जेने अपने अहीं गणीशुं। सौ प्रथम अपने रकम वाँची लईए। रकम एक्स कंपनी लिमिटेड ना छेल्ला नफाने लगती माहिती परथी अधिक नफानी 5 वर्षनी खरीदीने आधारे पागड़ीनी गणतरी करवानी छे। अहीं अधिक नफाने आधारे पागड़ीनी गणतरी करवानी छे अने खरीदीना वर्षो आपणने आपी दीधेला छे, 5 छे खरीदीना वर्षो। हवे अहीं रकमनी अंदर तमे जोशो तो वर्ष मां 2007, 2008, 2009, 2010 અને 2011 એમ કુલ 5 આપણને વર્ષ આપી દીધેલા છે। એનો નફો છે 1 લાખ, 3 લાખ, 2 લાખ, 4 લાખ અને 5 લાખ રૂપિયા આપણને નફો આપી દીધેલો છે। સામે કરવેરા આપણને 50,000, 70,000, 1 લાખ, 1 લાખ 40,000 અને 2 લાખ રૂપિયા આપેલા છે। સામાન્ય અનામત આપણને આપી દીધેલું છે 1, 10,000, 20,000, 30,000, 40,000 અને 50,000 રૂપિયા। સામે ડિરેક્ટરોની ફી છે 15,000, 10,000, 20,000, 25,000 અને 30,000 રૂપિયા। નીચે વધારાની માહિતી આપણને હવાલા આપી દીધેલા છે। હવાલાની અંદર તમે જોશો તો કે ચોખ્ખો નફો ડિરેક્ટરોની ફી ધ્યાનમાં લીધા પહેલાનો છે। ડિરેક્ટરોની ફી છેલ્લા વર્ષના આધારે ગણવાની છે। અહીં ડિરેક્ટરોની ફી બધાને આપી દીધેલી છે। આપણને એવું કહે છે કે છેલ્લા વર્ષને આધારે આપણે ડિરેક્ટરોની ફી ધ્યાનમાં લેવાની છે। એટલે 2011ના વર્ષની ડિરેક્ટરોની ફી કેટલી છે? 30,000 રૂપિયા। એને ધ્યાનમાં રાખીને આપણે નફા અંદર એની ગણતરી કરશો। નફા અંદરથી આ હવાલો આપણે ધ્યાનમાં લઈ અને નફા અંદરથી આ રકમ આપણે આ ખર્ચો બાદ કરીશું। હા, એના પછી આપણને કંપનીએ રૂપિયા 10 લાખની સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો કાપ્યો નથી તો અહીં 10 લાખની સ્થિર મિલકતો ઉપર 10% લેખે ઘસારાની ગણતરી કરવાની છે। એ પણ આપણે અહીં ગણતરી કરશો, પણ અહીં કશું ઉલ્લેખ કર્યો નથી કે કઈ પદ્ધતિએ ઘસારાની ગણતરી કરવાની છે। સીધી લીટીની પદ્ધતિએ ઘસારાની ગણતરી કરવાની છે કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે? જો કોઈ એક્ઝામ્પલની અંદર આવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન કરેલો હોય કે કઈ પદ્ધતિથી ઘસારો ગણવો, તો એવા સંજોગો અંદર આપણે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે એમ માનીને આપણે ગણતરી કરશો। ત્યાર પછી આપણે જોઈએ તો કંપનીએ નફામાંથી 50% લેખે કરવેરાની જોગવાઈ કરવાની બાકી છે, તો 50% કરવેરાનો દર આપણને આપી દીધેલો છે। આપણે નફા અંદરથી 50% કરવેરા આપણે બાદ કરીશું। ત્યાર પછીનો હવાલો છે કે કંપનીએ રૂપિયા 100નો 1 એવા 5% 3 લાખના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે। અહીં આપણને પ્રેફરન્સ શેર મૂડી આપી દીધેલી છે, તો આપણે નફા અંદરથી પ્રેફરન્સ શેરનું ડિવિડન્ટ બાદ કરીશું। ત્યાર પછીનો પોઈન્ટ છે આપણને કે કંપનીને ધંધામાં રોકાયેલી મૂડી અહીં આપણને ઓલરેડી ગણીને આપી દીધેલું છે। આપણે જે ચોખ્ખી મિલકતો શોધતા હતા, જેમાં મિલકતો અંદરથી દેવા બાદ કરતા હતા, પછી આપણે કંઈક પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીને એમ છેલ્લે ધંધામાં રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો આપણે શોધતા હતા, અહીં આવી કોઈ ગણતરી નથી। આપણને ઓલરેડી ધંધામાં રોકાયેલી મૂડી ચોખ્ખી કેટલી છે એ બહાર આપણને આપી દીધેલી છે, તો આપણે આ ધંધામાં રોકાયેલી મૂડીને આપણે ધ્યાનમાં લઈ અને ગણતરી કરશો। ત્યાર પછી છે કે ઇક્વિટી શેર મૂડી પર સામાન્ય અપેક્ષિત નફાનો દર 6% લેખે છે, તો મીન્સ કે આ અપેક્ષિત વળતરનો દર છે। આવી રીતે સામાન્ય અપેક્ષિત નફાનો દર કીધો હોય તો એ અપેક્ષિત વળતરનો દર છે એમ જ ગણીને આપણે ગણતરી કરશો। આવી રીતે ઘણી વખત કહે છે કે નફાનો દર છે, અથવા તો ઘણી વખત એવું કહે છે કે આના જેવો ધંધો કરતી હોય એટલા ટકા ડિવિડન્ડ ઉપર કે શેર ઉપર એટલું ડિવિડન્ડ આપતી હોય છે। આવી રીતે અલગ અલગ પ્રકારે આપણને પણ એ છેવટે આપણે નફાનો દર એટલે અપેક્ષિત વળતરનો દર છે એમ કરીને આપણે ગણતરી કરશો। હવે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે પહેલી ધંધામાં રોકાયેલી મૂડી શોધતા હતા, લખીએ આપણે
ધંધામાં રોકાયેલી મૂડી ઓલરેડી આપણને આપી દીધેલી છે. ધંધામાં રોકાયેલી મૂડી કેટલી છે? ધંધામાં રોકાયેલી મૂડી 5 લાખ રૂપિયા લખી દઈએ. ત્યાર પછીનો બીજો પોઈન્ટ આપણો છે અપેક્ષિત વળતરનો દર. એ પણ આપણને આપી દીધેલો છે. અપેક્ષિત વળતરનો દર 6% છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણે આવે છે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો શોધવા માટેનું સૂત્ર છે. ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અહીં ધંધામાં રોકાયેલી મૂડી કેટલી આપી દીધેલી છે આપણને? 5 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 6%, એટલે ભાગાકારમાં આપણે 100 લખીશું. તો અહીં આપણને અપેક્ષિત નફો કેટલો મળે છે? 30,000 રૂપિયા. આ તમારો અપેક્ષિત નફો છે. ત્યાર પછી આપણે સરેરાશ નફો શોધીશું. સરેરાશ નફો શોધવા માટે આપણે લખીશું, સૌ પ્રથમ વર્ષ આપણને આપી દીધેલા છે. લખીએ વર્ષ 2007, 2008, 2009, 2010, 2011. આપણો નફો 2007, 2008, 2009, 2010 અને 2011. હવે ત્યાર પછીનો આપણો નફો છે 1 લાખ, 3 લાખ, 2 લાખ, 4 લાખ અને 5 લાખ રૂપિયા. લખીએ આપણે નફો 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 4 લાખ અને 5 લાખ રૂપિયા. આ આપણો નફો છે. હવે આપણે સૌ પ્રથમ તો પહેલાં કુલ નફો શોધી કાઢીએ, એટલે લખીશું કે ભાઈ સરેરાશ કુલ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. અહીં તમારો કુલ નફો કેટલો થાય છે? 5 ને 4, 9 ને 2, 11 ને 3, 14 ને 1, 15. 15 લાખ રૂપિયા કુલ નફો થાય છે. આપણે લખીએ 15 લાખ ભાગ્યા કુલ વર્ષો કેટલા છે? 5 વર્ષ છે. લખીએ આપણે 5 વર્ષ, તો 5 તરી 15, 3 લાખ રૂપિયા. આપણને હવાલા પહેલાંનો નફો મળે છે, એમાં જે હવાલા આપણે બાદ કરવાના છે. તો સરેરાશ હવાલા પહેલાંનો આપણને નફો 3 લાખ રૂપિયા મળે છે. હવે ત્યાર પછી એમાંથી આપણે હવાલા બાદ કરીએ, તો આપણે અહીં લખીએ 3 લાખ રૂપિયા એમાંથી સૌથી પ્રથમ પહેલો હવાલો જો કે ચોખ્ખા નફાને ડિરેક્ટરોની ફી ધ્યાનમાં લીધા પહેલાંનો છે. ડિરેક્ટરોની ફી છેલ્લા વર્ષના આધારે ગણતરી કરવાની છે. અહીં તમે જો બીજા નંબરનો જે હવાલો છે, બીજા નંબરનો હવાલો આપણે લઈએ પહેલાં, કે કંપનીએ રૂપિયા 10 લાખની સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો કાપ્યો નથી. તો અહીં 10 લાખના 10% એટલે 1 લાખ રૂપિયા ઘસારો થશે.
અને એ ઘસારો અહીં આપણે ધ્યાનમાં લેવાનો થશે. એક લાખ રૂપિયા સ્થિર મિલકતો ઉપર ઘસારો, કઈ પદ્ધતિએ ઘસારો ગણવાનો કીધો છે એવું કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, તો આપણે સીધી લીટીની પદ્ધતિએ દર વર્ષે સરખો હશે એમ માનીને આપણે જો ઘસારાની ગણતરી કરશો એટલે એક લાખ રૂપિયા આપણને ઘસારો થશે. બાદ લખીએ આપણે ઘસારો એક લાખ રૂપિયા, બે લાખ રૂપિયા, ત્યાર પછીનો પોઈન્ટ છે. આના પોઈન્ટને આપણે બીજી રીતે પણ લઈ શકીએ છીએ. અહીં તમે જો જે પણ ઘસારો આપી દીધેલો છે 10 લાખ, 10 લાખના 10% એટલે 1 લાખ રૂપિયા થાય. 5 વર્ષનો ઘસારો ગણીએ તો 1 લાખ, 1 લાખ કરતાં 5 લાખ રૂપિયા કુલ ઘસારો થાય. અહીં તમે જ્યારે ગણતરી કરો છો એ સમયે જે 15 લાખ રૂપિયા નફો આવ્યો છે એમાંથી 5 લાખ રૂપિયા તમે બાદ કરી અને જે 10 લાખ રૂપિયા વધે છે એ 10 લાખને તમે 5 વડે ભાગશો તો પણ છેવટે તમારે 2 લાખ રૂપિયા અહીંને ઊભો રહેશે. એટલે બંને રીતે ગણી શકાય છે. કદાચ એક્ઝામ્પલ પતાવ્યા પછી સાઈડમાં તમારે એ આપણે કામ કરીને બતાવીએ એકવાર, પણ અત્યારે એક્ઝામ્પલ પૂરો કરીએ. ઘસારો 3 લાખ અંદરથી 1 લાખ રૂપિયા આપણે ઘસારો બાદ કરતાં 2 લાખ રૂપિયા મળે છે. એમાંથી હવે આપણે જે પહેલો હવાલો જે છે કે ચોખ્ખો નફો ડિરેક્ટરોની ફી ધ્યાનમાં લીધા પહેલાંનો છે, તો ડિરેક્ટરોની ફી એ છેલ્લા વર્ષને આધારે ગણતરી કરવાની છે. છેલ્લું વર્ષને આધારે એટલે આ 30,000 રૂપિયાને આધારે ગણતરી કરવાની કીધી છે. આપણે લખીએ ડિરેક્ટરોની ફી બાદ ડિરેક્ટરોની ફી 30,000 રૂપિયા. અહીં આપણને 1 લાખને 70,000 રૂપિયા ડિરેક્ટરોની ફી બાદનો આપણને નફો મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા નંબરનો અવલો છે કે હવે નફામાંથી 50% લેખે કરવેરાની જોગવાઈ કરવાની છે. ત્યાર પછી એવો કોઈ પોઈન્ટ આપણને નથી હવાલો, તો લાસ્ટમાં આપણે કરવેરા બાદ કરીશું કેમકે એ ખાલી પ્રેફરન્સ છે, ડિવિડન્ડ સિવાય બીજો કોઈ હવાલો અંદર નથી. તો હવે આપણે કરવેરા બાદ કરી દઈએ. કરવેરાનો દર કેટલો છે? 50%. આપણે લખીએ કે બાદ 50% કરવેરા 1 લાખને જે 70,000 છે એના 50% કરશો એટલે 85,000 રૂપિયા થશે. હવે મિત્રો જે પણ આપણને 85,000 રૂપિયા મળ્યા છે એના અંદરથી લાસ્ટ આપણો જે હવાલો છે કે કંપનીએ 100 નું 1 એવા 5% 3 લાખના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે. તો અહીં 3 લાખ રૂપિયાના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે, તો નફા અંદરથી આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવું પડશે અને એ કરવેરા બાદ આપણે બાદ કરીએ છીએ. તો અહીં હવે આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરીશું. કેટલું થાય છે? 3 લાખ રૂપિયા છે, 3 લાખના 5% લખીએ આપણે બાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 3 લાખના 5%, 10% કરશો 30,000 રૂપિયા, 5% કરશો એટલે 15,000 રૂપિયા થશે. 85,000 અંદરથી આપણે 15,000 રૂપિયા બાદ કરીશું, આપણને 70,000 રૂપિયા મળશે. આ તમારો જે નફો આવ્યો છે એ કરવેરા અને હવાલા બાદનો સરેરાશ ચોખ્ખો નફો 70,000 રૂપિયા મળે છે. તો આપણે અહીં તમે ગણતરીમાં ખાસું બોલું તમને એ રીતે રકમો લખેલી છે કે જેથી આપણને જોતા જેવું લાગે કે આ દાખલા અંદર કોઈક વધારે પડતું એવું કશું નથી. તમે જુઓ અહીં સામાન્ય અનામત આપણને આપી દીધેલો છે. હવે તમે આ સામાન્ય અનામત તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે સામાન્ય અનામત એ અથવા કોઈ નફાની બાકી હોય કે નફા અંદરથી કોઈ એવી અનામત તરીકે કે અમુક ભંડોળ આવી રીતે હોય તો એને આપણે જ્યારે પણ પાઘડીની ગણતરી કરીએ છીએ ત્યારે ધ્યાનમાં લેતા નથી. તો અહીં ભલે આપણને સામાન્ય અનામત અહીં આપી દીધેલું રહે પણ એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. થોડી વધારાની વિગતો અહીં આપી દીધેલી છે જેથી વિદ્યાર્થી થોડો એ એક્ઝામ્પલને થોડું કન્ફ્યુઝિંગ એને લાગે એટલા માટે, પણ એવું કશું નથી. એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે. હવે આપણે આપણા સ્ટેપ બાય સ્ટેપ ચાલીશું તો આપણને જવાબ મળશે. 70,000 રૂપિયા આપણો સરેરાશ ચોખ્ખો નફો મળ્યો છે. હવે આપણે જોશું તો છેલ્લા
पांच वर्ष ने खरीदी ने आधार अपने अधिक नफा पद्धति गणतरी करवानी कीधी है, तो एना पछीनो आपणो पांचमो पॉइंट है अधिक नफो शोधवो। अधिक नफा नु सूत्र छे सरेराश नफो माइनस अपेक्षित नफो, लखी आपणे सरेराश नफो माइनस अपेक्षित नफो। तमारो सरेराश नफो 70,000 रुपया आयो छे माइनस अपेक्षित नफो। अपेक्षित नफो तमे ऊपर जोशो आपणो अपेक्षित नफो आपणे शोध्यो तो केटलो छे 30,000 रुपया। 70,000 અંદરથી આપણે 30,000 રૂપિયા બાદ કરશો એટલે આપણને 40,000 રૂપિયા આ આપણો અધિક નફો છે। પાઘડી નેક્સ્ટ પોઈન્ટ છે આપણો પાઘડી। पागड़ी बराबर अधिक नफो गुणिया खरीदी ना वर्षो अहीं तमे जोशो अधिक नफो गुणिया खरीदी ना वर्षो। अधिक नफो केटलो छे 40,000 रुपया गुणिया खरीदी ना वर्षो। केटला वर्षथी खरीदी ने आधारे छे? पांच वर्षथी खरीदी ने आधारे। 4×5=20 2,00,000 रुपया आपने पागड़ी की किंमत मैसे। आ तमारो जवाब छे। अहीं तमे जोशो मित्रों एक्जाम्पल नंबर 8 नी अंदर बे पॉइंट एवा छे, एक तो पत्रकीय टाइपनुं थोड़ुं आपी दीधेलुं छे कि जेथी आपणने जोता ज एने ओकवर्ड टाइपनुं लागे, पण पत्रकनी अंदर तमे जोशो तो जे नफो 5-5 वर्षनो आपेलो एना पछी करवेरा दरेकना अलगथी आपेला छे, પણ અહીં ભલે અલગથી આપ્યો આપણને હવાલામાં કીધું છે કે 50% લેખે કરવેરાની જોગવાઈ કરવાની કીધી છે, તો પછી આ આપણે કરવેરાને ધ્યાનમાં લેવાની જરૂર નથી। જે પણ નફો આવે છે એના 50% લેખે કરવેરાની, કારણ કે આપણે સરેરાશ નફો શોધી કાઢ્યો છે એમાં 50% લેખે કરવેરાની જોગવાઈ કરવાની કીધી છે। એના પછી એક બીજો પોઈન્ટ છે અહીં કે ભાઈ તમારે છેલ્લા 10 કંપનીને 10,00,000 રૂપિયાની સ્થિર મિલકતો છે એના ઉપર 10% લેખે ઘસારો કાપ્યો નથી, તો અહીં જે પણ તમારો નફો છે, ધારો કે 15,00,000 રૂપિયાની તમારો નફો અહીં આપી દીધેલો છે, એ નફાની અંદરથી આપણે લખીએ 15,00,000 રૂપિયા તમારો નફો, એમાંથી આપણે બાદ કરીશું કેટલો થાય છે તમારો ઘસારો। તો ઘસારો તમારો જો 10% લેખે 10,00,000ની ઉપર તમે ગણતરી કરશો તો 1,00,000 રૂપિયા ઘસારો થશે। એ કયા વર્ષનો મળ્યો? એક વર્ષનો મળ્યો। 5 વર્ષનો કેટલો થશે? 5,00,000 રૂપિયા। તો હું 15,00,000 અંદરથી 5,00,000 રૂપિયા જે ઘસારો છે એ હું બાદ કરી નાખું છું, તો પછી મને 10,00,000 રૂપિયા ઘસારા બાદની રકમ મળે છે 10,00,000 રૂપિયા। એના વર્ષો કેટલા છે? 5 વર્ષ છે। ત્યાર પછી હું એમ કહીશ કે ભાઈ કુલ નફો ભાગ્યા કુલ વર્ષો, કુલ નફો હું 10,00,000 રૂપિયા લખું છું ભાગ્યા કુલ વર્ષો કેટલા છે? 5 છે, તો મને 2,00,000 રૂપિયા ઘસારા બાદનો નફો મને અહીં 2,00,000 રૂપિયા મળશે। જે તમે અહીં જોશો તો ઘસારા બાદ કરતા આપણને 2,00,000 રૂપિયા રકમ મળે છે। એટલે તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો, અને કુલ નફાને ભાગ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ તમે હવાલાઓ નીચે નાઓ સરેરાશ કુલ નફો શોધ્યા પછી તેના પછી તમે હવાલા ધ્યાનમાં લેશો તો પણ તમને નફો મળશે। તો અહીં એક સ્થિર મિલકતોવાળો એક પોઈન્ટ છે થોડો જે તમારે જોવાનો છે। પછી અહીં ડિવિડન્ડ ડિરેક્ટરોની ફી છે, એમાં સ્પષ્ટ કીધું છે કે છેલ્લા વર્ષના આધારે ગણતરી કરવાની છે, તો પછી આપણે સરેરાશ ઊંખો નફો શોધી અને છેલ્લા વર્ષને ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી કરી છે। મને આશા છે તમને લોકોને ખ્યાલ આવ્યો હશે। હવે એક્ઝામ્પલ નંબર આપણે 1-8 જોયા પછી નેક્સ્ટ ટાઈમની અંદર નવા વિડીયોની અંદર કંઈક નવું વધારાનું જોશો। આભાર।